हेलो विद्यार्थी मित्रों, अपने मॉडल बारनी अंदर चैप्टर नंबर बे अवर सुरेश सर सब जोड़े आ गया हमारे गया लेक्चर नहीं अंदर अपने टेंपरेट फॉर टाइम नंबर अवर चौदह ऊपर ना 47 48 और 49 अतः हमने एग्जांपल कर लिया था होमवर्क ना 50 अने 51 51 में यह समझाया था हमने बराबर तो तुमने कर लिया से वो मान ही लो छू ओके पॉइंट नंबर 14 पर आज आप जाकर जाइए जाइए कार्ड भी असल में अन्य उपाय दाखला बराबर जना सूत्र अहीं बोर्ड पर मैं लखेला छे हूं एनी समझूती तुमने आपीस ओके कारण के आ जे कार्ड भी असल उपाय दाखला छे बराबर आ दाखला प्लस में आगर कराया छे पहला नंबर और बीजा नंबर ने रीतना उपाय दाखला बराबर सिग्मा एक्स माइनस एक्स बार y minus y bar छेद में वर्गमूल में सिग्मा x minus x bar स्क्वायर into वर्गमूल में y minus y bar स्क्वायर बराबर बीजो n सिग्मा x y bar सूत्र એટલે આપણો કાલ્પનિક સમીકરણનું બીજો સૂત્ર આપણે દાખલા કરાયા હતા બરાબર એ દાખલા ગયા પીરિયડમાં જે લેક્ચરમાં કરાયા હતા એ દાખલા એ બધા 3 માર્ક્સ ની અંદર જે 3 માર્ક્સ ની અંદર ટૂંકા દાખલા કાલ્પનિક સમીકરણ પૂછાતા હોય છે બરાબર તો આજે કાલ્પનિક સમીકરણના ટૂંકા દાખલાની અંદર જે મેઈન 3 સૂત્ર છે બરાબર આપણે ટૂંકા દાખલામાં શું ધ્યાનમાં રાખવાનું છે શું રકમ આપેલી છે તેના માટે શોર્ટકટ છે બરાબર કે જ્યારે દાખલાની અંદર કોવેરિયન્સ xy એટલે કે cov xy જેને બીજા શબ્દમાં કહેવાય સહવિચલન બરાબર સહવિચલન એટલે કે cov xy એટલે કે સહવિચલન બરાબર જો દાખલામાં COB XY એટલે કે સહવિચલન આપેલ હોય તો સહસંબંધા આ સ્વરૂપનું સૂત્ર કોવેરિયન્સ XY એટલે કે જે સહવિચલન આપણે આપેલું હોય એ સહવિચલન કૌંસમાં આવશે એટલે COB XY ના છેદમાં SX ગુણ્યા SY બરાબર COB XY એટલે કોવેરિયન્સ XY ના છેદમાં SX ગુણ્યા SY તો sx એટલે શું લખું એટલે જો sx એટલે x નું પ્રમાણિત વિચલન બરાબર sx એટલે x નું પ્રમાણિત વિચલન અને sy એટલે y નું પ્રમાણિત વિચલન બરાબર એનો મતલબ કે આપણે સહસંબંધ r શોધવા માટે sx અને sy એટલે કે x નું પ્રમાણિત વિચલનની જરૂર પડે છે અને sy એટલે કે y નું પ્રમાણિત વિચલનની જરૂર પડે છે બરાબર એટલે જો દાખલાની અંદર તમને sx અને sy આપી દેવામાં આવે બરાબર sx અને sy આપી દેવામાં આવે તો કોઈ પ્રશ્ન નથી પણ જો દાખલાની અંદર આપણને x નું વિચલન જો શબ્દ સમજો x નું પ્રમાણિત વિચલન અને x નું વિચલન બંનેનો અર્થ અલગ છે બરાબર અને જો દાખલામાં y નું વિચલન આપી દેવામાં આવે તો વિચલનનો મતલબ શું થાય કે x નું વિચલન વિચલન એટલે sx નો સ્ક્વેર અથવા s સ્ક્વેર x અને y નું વિચલન એટલે કે s સ્ક્વેર y થાય એટલે જ્યારે વિચલન શબ્દ આવે તો સૂત્રની અંદર ડાયરેક્ટ નહીં હોવાનું આ ખાસ ધ્યાન રાખજો જ્યારે વિચલન શબ્દ આવે તો જે દાખલામાં વિચલન આપ્યું છે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે કે sx નો સ્ક્વેર અથવા s સ્ક્વેર x આપણે લેવો અંડર રૂટ નાખો તો અંડર રૂટ તમે કરશો એટલે દાખલામાં થઈ જાય x નો પ્રમાણિત વિચલન એટલે દાખલામાં આપણે પ્રમાણિત વિચલનની જરૂર પડે છે અને જો દાખલામાં નકમાં વિચલન આપી દો તો જે વિચલન હોય એનું તમારે વર્ગમૂળ કાઢી નાખો એટલે આપણું થઈ જાય પ્રમાણિત વિચલન ઓકે આ ખાસ ધ્યાનમાં રાખીશું એટલે જ્યારે પણ વિચલન આપે તો આપણે અંડર રૂટ કરીને પ્રમાણિત વિચલન શોધી નાખવું ઓકે તો આ પહેલા નંબરનું સૂત્ર છે કે જ્યારે દાખલામાં COV XY એટલે કે સહવિચલન આપેલું હોય તો COV XY ના છેદમાં SX ગુણ્યા SY કરી દેવાનું ઓકે દાખલામાં એક ખાસ ધ્યાન રાખો જ્યારે પણ COV XY આપેલા હોય અને સૂત્રની અંદર કાં તો રકમની અંદર તમને n આપવામાં આવે ખાસ ધ્યાનમાં રાખીશું n આપવામાં આવે n ધ્યાનમાં લેવાના નહીં બરાબર n ધ્યાનમાં લઈશું નહીં કેમ કારણ કે આ સહવિચલન એટલે કોવેરિયન્સ xy એ ક્યારે મળે છે તો કે દાખલાની અંદર સિગ્મા x x bar અને y y bar
અહીંયા n કરવામાં આવે તો આપણે કોની રકમ મળે છે COB XY ની રકમ મળે છે એટલે કે જે દાખલામાં x - x1 ને y - y1 નો ગુણાકાર આપેલો હોય એને ભાગ્યા n કરવામાં આવે તો જ COB XY દાખલામાં મળે છે બરાબર એનો મતલબ કે COB XY જ્યારે ડાયરેક્ટ આપવામાં આવે તો n નો ઉપયોગ થઈ ગયો છે ઓકે એટલે n નો ઉપયોગ થઈ ગયો હોય માટે ભલે દાખલાની રકમમાં તમને n આપવામાં આવે ત્યારે એને ધ્યાનમાં લઈશું નહીં બરાબર આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગુચવા માટે તમને COB XY સાથે તમને n આપવામાં આવશે જ ઓકે તો n આપવામાં આવે COB વાળા સૂત્રને તો ધ્યાનમાં લેવાના નથી આ બાબત ખાસ ધ્યાનમાં લઈશું એક આ નોટ ડાઉન બી કરી લેજો કાઈ છે કામ લાગશે કે COB XY ક્યાંને મળે તો COB XY બરાબર સિગ્મા x - x બાર y - y બાર / n કરવામાં આવે એટલે કે જે આ બંનેનો ગુણાકાર આવે એના સરવાળાને n વડે ભાગવામાં આવે તો જ આપણને કોની રકમ મળે છે COB XY એટલે કે આપણને n નો ઉપયોગ થઈ ગયો છે માટે જ્યારે દાખલામાં COB XY આવે ટૂંકા દાખલામાં તે n ની ધ્યાનમાં લેવાનો નહીં બરાબર આ થયું સૂત્ર નંબર 1 ઓકે ચલો સૂત્ર નંબર 2 લઈએ જ્યારે દાખલામાં માનો કે દાખલામાં અંદર ડાયરેક્ટ આપણને x - x બાર ને y - y બાર દેખાય છે ટૂંકા દાખલામાં બરાબર સિગ્મા x - x બાર અને y - y બાર આપેલા છે તો તમે આ સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરીને ડાયરેક્ટ કરી નાખો કે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર જે આપેલા છે એ કૌંસમાં છેદમાં જો સૂત્રમાં n / sx / sy તો અહીંયા n એટલા માટે ધ્યાનમાં લેવામાં આવે કારણ કે દાખલામાં સિગ્મા x - x બાર આપવામાં આવેલ છે ઓકે તો અહીંયા જ્યારે દાખલામાં સિગ્મા x - x બાર ને y - y બાર આપેલા હોય તો સૂત્રની અંદર n ધ્યાનમાં લેવામાં આવશે પણ જો દાખલામાં COB XY એટલે કે સહવિચલન આપેલા હોય તો n સૂત્રમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઓકે અને સૂત્ર નંબર 3 જ્યારે દાખલામાં સિગ્મા XY આપેલો હોય માત્ર ને માત્ર સિગ્મા XY આપેલો હોય ખાસ ધ્યાન રાખીશું કે દાખલા પહેલા જે બે કે ત્રણ દાખલા ના હશે જ્યારે દાખલામાં સિગ્મા XY આપેલા હોય તો સિગ્મા r બરાબર સિગ્મા XY જે આપેલા છે માઈનસ જે આપેલા છે મતલબ માઈનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર એનો મતલબ કે n ગુણ્યા x નો મધ્યક x બાર પણ દાખલામાં આપેલા હશે y બાર પણ દાખલામાં આપેલા હશે જો એ આપેલા ન હોય તો આપણે x બાર શોધવાનું સૂત્ર શીખ્યા છે તો સિગ્મા x ભાગ્યા n તો સિગ્મા x આપેલા હોય તો એને n વડે ભાગીને આપણે x બાર શોધી નાખવાના અને જો સિગ્મા y આપેલા હોય તો સિગ્મા y ભાગ્યા n બને y બાર શોધી નાખવાના એટલે સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર તો આ ત્રણનો ગુણાકાર આપણે સિગ્મા xy માંથી શું કરવાનું બાદ કરીશું છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy ઓકે તો ખાસ આ ત્રણ ટૂંકા દાખલા સૂત્ર જે ફરી જોઈ લો જ્યારે દાખલાની અંદર COB XY એટલે કોવેરિયન્સ XY આપવામાં આવે તો r બરાબર કોવેરિયન્સ XY ના છેદમાં sx ગુણ્યા sy કરીશું ઓકે સેકન્ડ નંબર સૂત્ર જ્યારે દાખલામાં સિગ્મા x - x બાર y - y બાર આપવામાં આવે તો સહસંબંધ કેવી રીતે શોધીશું r બરાબર સિગ્મા જે આપેલું છે એ સિગ્મા x - x બાર y - y બાર છેદમાં શું કામ તો કે n આ વખત ધ્યાનમાં લઈશું કારણ કે x - x બાર ને y - y બાર આપેલું છે ઓકે તો n ગુણ્યા sx ગુણ્યા sy ઓકે અને ત્રીજું સૂત્ર જ્યારે દાખલામાં શું આપેલું હોય સિગ્મા xy આપેલું હોય માત્ર સિગ્મા xy હોય તો સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર એ ત્રણનો ગુણાકાર આપણે સિગ્મા xy માંથી શું કરીશું બાદ કરીશું છેદમાં એ મળે સૂત્ર n ગુણ્યા sx ગુણ્યા sy તો આ ત્રણે ત્રણ સૂત્રમાં ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે દાખલાની અંદર x નું અને y નું પ્રમાણિત વિચલનની જરૂર પડે છે એટલે કે જો દાખલાની રકમમાં આપણને x નું અને y નું પ્રમાણિત વિચલન આપી દેવામાં આવે તો કોઈ પ્રશ્ન નહીં પણ x નું અને y નું જો વિચલન આપવામાં આવશે વિચલન ત્યારે હંમેશા ધ્યાન રાખો અમુક લોકો દાખલો ડાયરેક્ટ વાસ્તવથી x નું વિચલન sx
ગુજરાતી માં શબ્દ આપવામાં આવે છે x નું વિચલન y નું વિચલન એટલે લોકો ડાયરેક્ટ શું કરના કે sx અને sy સમજીને છે નહીં વિચલન અને પ્રમાણિત વિચલન બે શબ્દ અલગ છે ખાસ ધ્યાન રાખજો વિચલન અને પ્રમાણિત વિચલન હવે તો જો ડાયરેક્ટ પ્રમાણિત વિચલન આપી દો કોઈ પ્રશ્ન નહીં પણ જો વિચલન આપી દેવામાં આવે તો જે છે એનો આપણે વર્ગમૂળ કરીશું એટલે આવી જશે પ્રમાણિત વિચલન ઓકે તો આ છે કાર્લ પિયર્સનની જીતના મેઇન ત્રણ ઉપાધ્યાયના સૂત્ર ઓકે હવે આપણે પ્રેક્ટિસમાં વારાફરતી ધ્યાનમાં લઈશું આજે આ સેશનની અંદર આપણા ટોટલ ટુકા લખવાના જોવાના છે બાકીના લખવાનું સમજૂતી આપીશ ઓકે ચલો તો બધાનું ધ્યાન આ પેન્ટ્રેટ્સની અંદર પાન નંબર 14 ઉપર એક્ઝામ્પલ નંબર 52 ઓકે એક્ઝામ્પલ નંબર 52 એમાં ચાર ટુકા લખવાના ચાર ની અંદર બધું જ આવી છે બરાબર એમાં નીચેની વિગતો પરથી સહ સંબંધ આ શોધો બરાબર એમાં પહેલો ટુકો લખવાનો જો શું છે રકમમાં n બરાબર 20 COV XY એટલે O વેરિયન્સ XY બરાબર માઇનસ 50 SX બરાબર 15 અને SY બરાબર 8 ઓકે તો દાખલાની અંદર ચાર વસ્તુ શું આપવામાં આવ્યું છે કે n બરાબર 20 COV XY એટલે O વેરિયન્સ XY એટલે કે આપણે છે માઇનસ 50 અને SX બરાબર કેટલા આપ્યા છે 15 જો SX SX નો મતલબ શું થાય x નું પ્રમાણિત વિચલન એટલે એક ટુ આપી દીધું છે સ્ક્વેર આપેલા નથી સ્ક્વેર આપેલો હોય તો જે સંખ્યા હોય એનું વર્ગમૂળ કાઢવું પડે ને sy બરાબર 8 હવે મેં તમને શું કહ્યું કે જ્યારે દાખલામાં શું આપેલું હોય કોવેરિયન્સ xy આ જોવા ખાસ તો આપણે સહસંબંધ r બરાબર શું કોણ જે આપેલું છે કોવેરિયન્સ xy ના છેદમાં sx ગુણ્યા sy ખાસ ધ્યાન રાખો n ભલે આપેલો હોય આપણે એને ધ્યાનમાં લેવાનો નહીં કેમ એટલે આ જે માઇનસ 50 છે એ n વડે ભાગીને જ આવેલા છે બરાબર એટલે n નું મહત્વ અહીંયા સૂત્રમાં રહેશે નહીં ખાસ ધ્યાન રાખો આ તમને પૂછવા માટે આપણે જો તમે સૂત્રની અંદર n ઉપયોગ કરી લેશો તો આ આપણો શરૂઆતથી તમારો શું આવશે ખોટો n આપેલા હોય તો પણ ધ્યાનમાં લેવાના નહીં ક્યારે ધ્યાનમાં નહીં લેવાના જ્યારે COV XY એટલે કે x અને y નું સહવિચલન આપેલું હોય તો n ધ્યાનમાં લેવાના નહીં ખાસ નોટ ડાઉન કરજો કે COV XY ના છેદમાં SX ગુણ્યા SY ઓકે તો COV XY કેટલા આપેલા છે માઇનસ 50 છેદમાં SX SX કેટલા છે 15 અને SY કેટલા છે 8 તો 15 ગુણ્યા 8 ઓકે તો માઇનસ 50 એ વડે એ વડે 15 8 120 તો હવે જુઓ ઉપર અંશની રકમ માઇનસ 1 છે એનો મતલબ કે આપણો સહસંબંધ r જે છે એની કિંમત માઇનસ માં આવશે તો માઇનસ 50 ભાગ્યા 120 કરશો એટલે તમને રકમ શું આવશે આન્સર એટલે 50 ભાગ્યા 120 માઇનસ 0.42 માઇનસ 0.42 દેખી લેશો આન્સર માઇનસ 0.42 તો ખાસ શું કરો જ્યારે દાખલામાં COV XY એટલે સહવિચલન આપેલું હોય તો સીધું કોવેરિયન્સ XY ના છેદમાં SX ગુણ્યા SY એટલે કે n આપેલા છે તો n ને પણ આપણે ધ્યાનમાં લેવાના નથી ક્લિયર આ થયું તમને શું કહો ક્લિયર બધા સમજ પડી ગયા છે કે સહવિચલન એટલે કે કોવેરિયન્સ XY આપેલું હોય તો સૂત્રમાં n છે તો n ને પણ ધ્યાનમાં લેવાનો નથી માત્ર ને માત્ર sx અને sy બેઠા આપી જ દીધા છે તો સૂત્રમાં sx ગુણ્યા sy એટલે કે COV xy ના છેદમાં sx ગુણ્યા sy બસ કિંમત મૂકો ભાગાકાર કરો પડી ગયો ક્લિયર ચલો 52 નો બીજા નંબરમાં શું કહેજો વાંચો n બરાબર 10 સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર sin હવે શબ્દ વાંચીશું x નું વિચલન જો શબ્દ આવ્યો વિચલન વિચલન એટલે શું થાય s સ્ક્વેર x કેટલા આપેલા છે આપણે દાખલામાં 25 બરાબર x નું વિચલન શબ્દ છે અને બીજું છે
y નું વિચલન કેટલા આપેલા છે તો કે x² y = 36 તો અહીંયા જુઓ શબ્દમાં શું છે કે x નું વિચલન અને y નું વિચલન એ વિચલન શબ્દ હોય એટલે શું કહેવાય કે સૂત્રમાં ડાયરેક્ટ 25 અને 36 નો ઉપયોગ થશે નહીં બરાબર તો આપણે સૌથી પહેલા શું કરવાનું જો દાખલામાં વિચલન આપેલું હોય તો sx બરાબર j આપેલી છે 25 એનો વર્ગમૂળ કાઢો તો 25 નો વર્ગમૂળ કેટલો આવે 5 ઓકે sx બરાબર કેટલા થઈ જાય 5 ચલો y નું વિચલન તો આપણે એના પરથી સૂત્રમાં સાને જો ઉપર કે પ્રમાણિત વિચલન તો આ 36 નું વર્ગમૂળ કાઢો કેટલો આવશે 6 ક્લિયર એટલે જ્યારે પણ વિચલન શબ્દ હોય તો આપણે એનું વર્ગમૂળ કાઢી નાખીશું એટલે દાખલામાં આપણે કોણ મળી જશે પ્રમાણિત વિચલન x નું વિચલન કેટલો હતો 25 તો 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 તો 5 આવી ગયું આપણો sx y નું વિચલન વિચલન બરાબર તો એનું વર્ગમૂળ કાઢી શું એટલે થઈ જાય પ્રમાણિત વિચલન હવે જુઓ દાખલામાં શું આપણે છે સિગ્મા x - x બાર y - y બાર તો પહેલા સૂત્રમાં શું હતું કોવેરિયન્સ x બાર બીજા દાખલામાં શું આવ્યું x - x બાર y - y બાર એટલે કે જ્યારે દાખલામાં x - x બાર y - y બરાબર આપણા હોય તો n નો ઉપયોગ આ વખતે થાય ઓકે તો r બરાબર સિગ્મા x - x બાર y - y બાર સિગ્મા n ગુણ્યા sx ગુણ્યા s ઓકે એટલે જ્યારે પણ દાખલામાં સિગ્મા x - x બાર y - y બાર આપેલા હોય તો n નો ઉપયોગ થાય ચલો સિગ્મા x - x બાર y - y બાર એટલે 60 છેદમાં n લેગા છે 10 તો 10 ગુણ્યા sx આપણે દાખલામાં સાની રકમ આપેલી હતી વિચલન તો વિચલન આપણે સમાકલન માં કરીએ પ્રમાણિત વિચલન તો ગુણ્યા 5 ગુણ્યા sy કેટલા આવે 6 ઓકે તો 60 ભાગ્યા 10 5 50 50 ગુણ્યા 6 કેટલા આવશે 300 ઓકે બધાનો ગુણાકાર કરીશું 6 5 30 30 ગુણ્યા 10 300 ઓકે હવે બંને રકમ તો ઉપરની રકમ જો અંશની રકમ શું છે ધનમાં છે આપણો આન્સર ધનમાં આવશે પ્રશ્નમાં આવશે તો 60 ભાગ્યા 300 બરાબર નહીં કોઈ 0. સમથિંગ થી પાંચમો ભાગ છે ઓકે તો 60 ભાગ્યા 300 આન્સર આવશે 0.2 ઓકે તો પહેલા દાખલામાં અને બીજા દાખલામાં ડિફરન્સ શું છે કે પહેલા દાખલામાં x માઇનસ સોરી પહેલા દાખલામાં કોવેરિયન્સ xy આપેલા એટલે કે COB XY આપેલા હતા સાથે સાથે SX અને XY બી એક્ટ કરતા તો બસ તો COB XY ના છેદમાં SX ગુણ્યા SY બીજા દાખલામાં ડિફરન્સ શું છે તો કે COB XY ની જગ્યાએ આપણે શું આપવાનો સિગ્મા X - X બાર Y - Y બાર આપો તો જ્યારે દાખલામાં સિગ્મા X - X બાર Y - Y બાર આપવામાં આવે તો છેદમાં શું કરવાનું N ગુણ્યા SX ગુણ્યા SY N નો ઉપયોગ થાય ઓકે બીજું શું હતું કે આ દાખલાની અંદર આપણે શું આપેલું હતું X નું વિચલન અને Y નું વિચલન આપેલું હતું આપણે શું કરવાનું જે વિચલન છે એનો વર્ગમૂળ કાઢશો એટલે એ જે ડાયરેક્ટ પ્રમાણિત વિચલન ઓકે તો આ બે ની અંદર જોશો તો સૂત્ર નંબર 1 અને સૂત્ર નંબર 2 કમ્પ્લીટ થયા છે ઓકે ચલો હવે ખાસ એક્ઝામ્પલ નંબર 3 બહુ ધ્યાનથી સમજીશું કારણ કે એમાં આપણે સમજવાની જરૂર પડશે બરાબર વર્ડ્સની થોડા ધ્યાનમાં રાખવા પડશે તો સૂત્ર નંબર 1 2 3 નું નોટ ડાઉન કરી લીધા છે બરાબર ચાલો હવે આપણે આગળ જઈશું એક્ઝામ્પલ નંબર 3 એટલે 52 ની અંદર જે ત્રીજા નંબરનો આપણો છે એ પર આગળ જઈએ ચાલો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ એક આપણે શું છે આપણે વાંચીશું વિગત x y હવે આગળ વાંચો વિગતમાં શું છે અવલોકનોની સંખ્યા તો અવલોકનોની સંખ્યા શું થાય n કરેક્ટ જ પેટર્નમાં માત્ર દેશું અવલોકનોની સંખ્યા એટલે n થાય તો n બરાબર તો કોમન આપણે 25 તો n બરાબર થાય 25 હવે વાંચો અંદર મધ્ય તો મધ્ય કેટલા શું થાય x બાર y બાર તો જો x ની નીચે કેટલા છે 40 એનો મતલબ x બાર બરાબર 40 ચલો y ની નીચે કેટલા છે 50 એનો મતલબ કે y બરાબર બરાબર કેટલા થશે 50 યસ ચલો આગળ હવે ખાસ શબ્દ વાંચો મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો શબ્દ વાંચો
મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો મધ્યક એટલે શું x પર મધ્યકમાંથી શું લીધું વિચલન એટલે આનો અર્થ થયો છે સિગ્મા x - x બાર બરાબર મધ્યકમાંથી શું લીધું વિચલનનો વર્ગોનો સરવાળો એનો મતલબ કે માર્ક શબ્દ વાંચો મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો તો મધ્યકમાંથી વિચલન કરો જે આપણે ચલ અવલોકન હતા x x માંથી x બાર શું કરો પા એનો વર્ગ આપો ખાસ વાંચો પાર એટલે થઈ સિગ્મા x - x બાર નો સ્ક્વેર આપેલા છે ઓકે તો સિગ્મા x - x બાર નો સ્ક્વેર તો x ની જગ્યા માં કેટલા થાય 120 ઓકે ચલો એવી રીતના y માં કેટલા છે 160 એ શું થશે સિગ્મા y - y બાર નો સ્ક્વેર કેટલા આવેલા છે હવે આગળ વાંચીશું લગન મધ્યકમાંથી લીધેલા વિચલનોના સરવાળો ગુણાકાર એનો મતલબ કે આપણે પહેલા શું શોધતા હતા એક નંબર 1 માં x - x બાર પછી શું શોધતા હતા y - y બાર એના ગુણાકારના સરવાળો એનો મતલબ કે આ શું થયો સિગ્મા x - x બાર y - y બાર એટલે 36 ઓકે ક્લિયર ફરી સમજીશું અવલોકનોની સંખ્યા ત્યાં સુધી આ અવલોકન મેં n સાઈડ પર લખી આપ્યું મધ્યક મધ્યક એટલે x બાર અને y બાર x ની નીચે જે રકમ છે આપણો x બાર y ની નીચે જે રકમ છે આપણો y બાર ઓકે ત્રીજો શબ્દ ખાસ સમજશું મધ્યકમાંથી લીધેલા વિચલનોના વિચલનોનું વર્ગોનો તો મધ્યકમાંથી લીધેલો છે એટલે શું x - x બાર એનો વર્ગ એનો સરવાળો એટલે x - x બાર નો સ્ક્વેર થાય ઓકે તો સિગ્મા x - x બાર નો સ્ક્વેર બરાબર 120 અને y માં કેટલા આપેલા છે 160 તો એ થઈ જશે સિગ્મા y - y બાર નો સ્ક્વેર બરાબર 160 હવે આગળ શું છે વાંચો મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો તો ગુણાકાર એટલે શું x - x બાર આપણે શોધતા હતા પછી y - y બાર શોધતા હતા તો આ બંનેનો ગુણાકાર એટલે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકાર તો સિગ્મા x - x બાર y - ઓકે આ દાખલો બરાબર બે રીતના કહે છે પહેલા જુઓ આપણો જે સૂત્ર નંબર 1 હતો મોટા દાખલામાં કહ્યું કે એક જ સૂત્ર હતો સિગ્મા r બરાબર સિગ્મા x - x બાર y - y બરાબર હતું છેદમાં વર્ગમૂળમાં કયો હતો સૂત્ર સિગ્મા x - x બાર નો સ્ક્વેર સિગ્મા y - y બાર નો સ્ક્વેર આ તો તો આ દાખલો બે સૂત્રથી બને છે બંને રીતના ગણે છે પરીક્ષામાં આપણે કયું સૂત્ર વાપરવાનું કે આપણે ડિસાઈડ કરવાનું ઓકે તો r બરાબર tan સિગ્મા x - x બાર y - y બાર એનો ગુણાકારનો સરવાળો પણ આપેલો છે સિગ્મા x - x બાર નો સ્ક્વેર પણ આપેલો છે સિગ્મા y - y બાર નો સ્ક્વેર પણ આપેલો છે તો ડાયરેક્ટ સૂત્રમાં પણ એકથી ગણી શકાય ઓકે તો સિગ્મા x - x બાર y - y બાર એટલે 36 ચલો x minus x bar નો સ્ક્વેર એટલે આપણે 120 into y minus y bar નો સ્ક્વેર એટલે આપણે 160 ઓકે તો 36 upon ચલો બંનેનું વર્ગમૂળ કોમન લઈ લો સિક્વલ છે 120 અને 160 નું વર્ગમૂળ કોમન લઈ લેશું તો ગુણાકાર કરો 120 ગુણ્યા 160 19200 બરાબર ગુણાકાર કરો ફરી 120 ગુણ્યા 160 લાવશો 19200 તો અંડર રૂટ છોડો 19200 નું 19200 નું અંડર રૂટ છોડશો એટલે આવશે આન્સર 138.56 138.56 ભાગાકાર કરશો એટલે આનો આન્સર મળી જશે તો 36 અપોન 138.56 તો આન્સર 0.2598 0.26 ઓકે તો આ ડાયરેક્ટ સૂત્ર સિગ્મા x - x બાર y - y બાર આપેલા છે x - x બાર નો સ્ક્વેર પણ આપેલો છે y - y બાર નો સ્ક્વેર પણ આપેલો છે તો ડાયરેક્ટ આપણે કાલ પીરસન જે મોટા દાખલામાં જે સૂત્ર હતું પહેલું એનાથી ગણી શકાય પણ અહીંયા ટૂંકા દાખલામાં જઈએ છે બરાબર ટૂંકા દાખલામાં જે શું કહ્યું છે કે જ્યારે x - x બાર અને y - y બાર આપેલા હોય તો r બરાબર સૂત્ર શું મૂકો સિગ્મા x - x બાર y - y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy બરાબર ટૂંકા દાખલા છે તો ટૂંકા દાખલા બીજા ગણાવું ઓકે
તો જ્યારે મેં શું કહ્યું હતું સૂત્ર નંબર 2 માં કે જ્યારે દાખલામાં x - x બાર અને y - y બાર આપેલા હોય તો એ લખીને છેદમાં શું આવે n ગુણ્યા sx ગુણ્યા sy એનો મતલબ કે આ દાખલાની અંદર આપણી પાસે n છે જોઈ લો સિગ્મા x - x બાર y - y બાર પણ છે પણ શું નથી શું નથી sx અને sy તો આપણે અહીંયા શું શોધવું પડશે sx અને sy લાવવા પડશે ઓકે તો પહેલા સૂત્રમાં રકમ મૂકી દેજો બધી x - x બાર y - y બાર 36 ભાગ્યા n કેટલા છે 25 હવે જુઓ sx અને sy એટલે x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન આપેલું નથી તો કઈ નહીં આપણે તો શોધી શકાય કારણ કે દાખલામાં x - x બાર નો સ્ક્વેર અને y - y નો સ્ક્વેર પણ આપેલા છે તો આ બે રકમ ઉપરથી આપણે sx અને sy શોધી શકે તેવી રીતના કે જ્યારે દાખલામાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર આપેલા હોય અને આપણે sx શોધવું હોય તો ગયા લેક્ચરમાં આપણે આ સિમ્પલ સમજાવ્યું હતું કે sx બરાબર સિગ્મા x - x બાર નો સ્ક્વેર ભાગ્યા શું કરીશું n એટલે કે જે x - x બાર નો સ્ક્વેર આપેલા છે એને n વડે ભાગીને વર્ગમૂળ છોડશો એટલે આપણને કોની રકમ મળી જશે sx ક્લિયર ખાસ ધ્યાન રાખીશું ચાલો પછી માં x - x બાર નો સ્ક્વેર કેટલા આપેલા છે 120 ભાગ્યા n કેટલા છે 25 તો 120 ભાગ્યા 25 વર્ગમૂળ છોડો એટલે આન્સર ડાયરેક્ટ 120 ભાગ્યા 25 કરો ઓકે 4.8 એનો વર્ગમૂળ છોડો કેટલો આવશે 2.19 એનો મતલબ કે sx આવી ગયા 2.19 ગુણ્યા હવે શું શોધીશું sy તો sy y - y નો સ્ક્વેર ઉપર થી તો sy બરાબર ફરી સૂત્ર મૂકીશું સિગ્મા y માઇનસ y બાય સ્ક્વેર અપોન n ભાગ્યા n ચલો y માઇનસ y બાય સ્ક્વેર કેટલા આવે છે 160 ભાગ્યા n કેટલા છે 25 તો ચલો 160 ભાગ્યા 25 કરીને વર્ગમૂળ છોડી નાખો એટલે રકમ મળી જશે sy ચલો 160 ભાગ્યા 25 કેટલા આવશે 6.4 ઓકે એટલે વર્ગમૂળ છોડીશું આન્સર આવશે 2.59 એટલે 2.53 ઓકે તો એમ કીધે 2.53 ઓકે ગુણાકાર કરો ચાલો 25 ગુણ્યા 2.19 ગુણ્યા 2.53 ગુણાકાર કરશો એટલે આવશે 138.5175 ભાગાકાર કરો એટલે આન્સર 36 ભાગ્યા 138.5175 આન્સર જોયો 0.26 બંને રીતના આન્સર સરખોલા જોયો તો આ દાખલામાં વેરિયેબલ શું હતી તો કે દાખલાની અંદર સિગ્મા x - x બાર અને y - y બાર આપેલા હતા સિગ્મા x - x બાર નો સ્ક્વેર પણ આપેલા છે એટલે મધ્યગુણમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો જોઈએ વર્ગોનો સરવાળો મધ્યગમાંથી લીધેલા હોય તે એ રકમ થઈ જાય સિગ્મા x - x બાર નો સ્ક્વેર બરાબર તો અને બીજી થઈ જાય y - y બાર નો સ્ક્વેર અને મધ્યગમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો વર્ગ શબ્દ નથી ગુણાકાર એટલે થઈ જાય સિગ્મા x - x બાર ને y - y બાર ઓકે તો ડાયરેક્ટ આ ત્રણ વસ્તુ હોય તો કેલ્ક્યુલેશનનું જે મોટા દાખલામાં પહેલું સૂત્ર છે એ મૂકીને પણ ઈઝી પડે ટૂંકા રકમો કે જ્યારે આ રકમ આપેલા હોય તો આપણે ફરી રીતે કરવો બરાબર એ રકમ કરવા રકમ છૂટી પાડશે તો ખ્યાલ આવી જશે તો અહીંયા બંને ની રીતમાં ઈઝી કઈ લાગે છે આપણે પહેલા નંબર કારણ કે સૂત્ર હું કે જેની રકમ કરી વર્ગમૂળ છોડી ગુણાકાર કરો આન્સર આવી જાય બરાબર પણ ટૂંકા સૂત્ર જો ગણવો હોય તો મેં શું કહ્યું કે જ્યારે x - x બાર ને y - y બાર આપેલા હોય તો છેદમાં શું મૂકીશું n ગુણ્યા sx ગુણ્યા sy તો આ દાખલામાં શું કરવું પડ્યું કારણ કે આપણી પાસે સિગ્મા x - x બાર y - y બાર છે n પણ છે પણ શું નથી તો કે sx અને sy નથી તો sx અને sy કેવી રીતે શોધ્યા તો કે sx એટલે x નું પ્રમાણિત વિચલન શોધવું હોય તો પ્રમાણિત એટલે આપણે શું સમાવે વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર આપેલા છે ભાગ્યા n કરજો ઓકે તો જે રકમ છે ભાગ્યા કરીને વર્ગમૂળ છોડશો એટલે આપણી રકમ આવી જશે sx ની બરાબર એ રીતના y નું પ્રમાણિત વિચલન શોધવું હોય તો સિગ્મા y - y બાર નો સ્ક્વેર આપેલા છે એને વર્ગમૂળમાં લઈને n વડે ભાગી નાખશો એટલે વર્ગમૂળ છોડશો એટલે આન્સર આવી જશે sy બસ sx અને sy સૂત્રમાં મૂકો
આન્સર આવે છે સમૂહ ક્લિયર તો આ આપણો જે ત્રીજો નંબરનો આપણો છે એક્ઝામ્પલ નંબર 52 ની અંદર 1 2 અને 3 ત્રીજો નંબરનો પોઈન્ટ છે બે રીતના હું બનાવ્યો છું એક્ઝામ માં કઈ રીતે કરું એ આપણે ડિસાઈડ કરવાનું છે ઓકે ચલો હવે આપણે 52 ની અંદર જઈએ આ નંબર ચોથા નંબરનો દાખલો આ આપણો કોણ છે કે તમારે ચાર દિવસની રીતના ટૂંકા દાખલાના બધા સૂત્ર આવી ગયા ઓકે વાંચીશું આપણે અંદર ધ્યાનથી સમજીશું ચલો ચોથા નંબરનો દાખલો શું છે 52 ની અંદર વાંચો n બરાબર 10 n बराबर 10 पांचो सिग्मा xy बराबर 1500 तो सिग्मा xy આપેલા છે 1500 જો આ વખતે આપણે કોવેરિયન્સ xy પણ નથી આપ્યો કે નથી આપણે સિગ્મા x - x' કે y - y બરાબર સીધું શું આપ્યું સિગ્મા xy ચલો કઈ આગળ વાંચીશું x નો મધ્યક બરાબર 12 તો x નો મધ્યક કેટલો છે x બાર બરાબર 12 ચલો આગળ y નો મધ્યક બરાબર 15 y નો મધ્યક એટલે શું y બાર બરાબર 15 ઓકે ચલો આગળ વાંચીશું x નું પ્રમાણિત વિચલન લો તો આ ઈગો પ્રમાણિત વિચલન એટલે ડાયરેક્ટ શું થઈ જાય આપણો sx કેટલા છે 9 આગળ y નું પ્રમાણિત વિચલન બરાબર 5 તો અહીંયા પણ y નું પ્રમાણિત વિચલન શબ્દ છે તો sy બરાબર 5 ઓકે તો અહીંયા દાખલામાં શું આવતો કે તમને ડાયરેક્ટ એસએક્સ અને એસવાય લાગી ગુજરાતીમાં શબ્દ આવે કે એક્સ નો પ્રમાણિત વિચલન એક્સ નો પ્રમાણિત શબ્દ આવે એટલે એસએક્સ હોય વાય નો પ્રમાણિત વિચલન એટલે એસવાય ઓકે ચીજો શું કહ્યું તું જ્યારે દાખલામાં સિગ્મા એક્સવાય આપેલા હોય તો સહસંબંધ ઠાર નું સૂત્ર શું કે જે આપેલા છે સિગ્મા એક્સવાય એમાંથી n ગુણ્યા એક્સવાય ગુણ્યા વાય ત્રણ નો ગુણાકાર શું કરવાનો 5 કરવાનો છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy ઓકે તો સિગ્મા xy નું મૂલ્ય શું દાખલામાં 1500 માઈનસ n n કેટલા છે 10 તો ગુણ્યા xy કેટલા છે 12 y બાય કેટલા છે 15 તો 10 ગુણ્યા 12 ગુણ્યા 15 છેદમાં n ફરી કેટલા મૂલ્ય શું 10 તો sx sx કેટલા છે દાખલામાં 9 sy કેટલા છે 5 બસ ગુણાકાર બાદબાકી કરો એટલે આન્સર આવી ગયો તો 1500 માઈનસ ચલો 10 ગુણ્યા 12 ગુણ્યા 15 15 12 180 ગુણ્યા 10 એટલે 1800 આન્સર આવશે ચેક કરીશું ફરીથી તો 10 ગુણ્યા 12 ગુણ્યા 15 માઈનસ 1800 છેદમાં 10 9 90 9 5 45 450 ચેક કરીશું 10 ગુણ્યા 9 ગુણ્યા 5 450 ચલો 1500 માઈનસ 1800 તો નાની રકમમાંથી મોટી રકમ લે તો આન્સર સમાન આવશે માઈનસ માં તો માઈનસ 300 ભાગ્યા 450 અંશની રકમ માઈનસ છે માટે આપણો સહસંબંધ આ માઈનસ માં આવશે પ્રતિસૂત્ર 300 ભાગ્યા 450 આન્સર તો 0.67 ઓકે તો આ દાખલામાં શું હતું કે દાખલામાં આપણે સીધું શું આપેલું સિગ્મા xy આપેલા હતા તો સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર તો ત્રણે ત્રણ નો ગુણાકાર એટલે x બાર y બાર અને n નો ગુણાકાર સિગ્મા xy માંથી માઇનસ કરવાનો અને છેદમાં n ગુણ્યા s ગુણ્યા s એટલે આપેલો બરાબર તો આ 52 નંબર ના એક્ઝામ્પલ ની અંદર કાલ પેરસો ની ટૂંકા દાખલા ના ચારે ચાર સૂત્ર ના દાખલા સોરી ત્રણે ત્રણ સૂત્ર ના દાખલા આવી ગયા છે ધ્યાનથી તમે ખાલી 52 ના એક્ઝામ્પલ સમજો હું જે બોલ્યો એ સમજો તો એક પણ દાખલો હવે એવું નહીં બને કે તમે ન સમજ પડે ઓકે બધા ધ્યાન આપ્યો છે માની લઉં છું ખાસ તૈયાર કરજો કારણ કે આ ટૂંકા દાખલા સેક્શન સીની અંદર પૂછાયેલ છે બરાબર કાલ્ક્યુલેશનના તો આપણે સ્કીમેટિક રીત પણ ભરવાની છે એટલે કાલ્ક્યુલેશન